ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મંગળવારના દિવસે નિવેદન કરતા કહ્યું છે કે હાલમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન 45 લાખ કરતા વધારે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે। તેમણે માહિતી આપતા કહ્યું છે કે 30,000 શાળાઓ પ્રવેશ ઉત્સવમાં સામેલ થઈ છે અને તમામ શાળામાં અતિથિ ભોજન કરાયું હતું અને જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શાળા પ્રવેશોત્સવમાં ઉત્સાહ જોવા મળે છે અને શાળાઓ માટે 26 કરોડથી વધારે અનુદાન સ્વીકાર્યું છે। 1,58,820 વૃક્ષો એ 3 દિવસની અંદર, અને મને આનંદ છે કે બધા જ વૃક્ષોનું જતન થઈને ઉગાડાય એ પ્રકારની જગ્યાઓ ઉપર અમારા સૌ મારા શાળા પરિવારના શિક્ષક ભાઈઓ બહેનો અને કર્મચારીઓએ એમાં ખૂબ મહેનત કરી છે। ડીઓ ડીપીઓએ પણ ખૂબ મહેનત કરી છે। અમારો સમગ્ર વિભાગ અધિકારીગણ એમણે પણ મહેનત કરી છે અને અમારા પ્રતિનિધિશ્રીઓએ પણ એમાં સંપૂર્ણપણે, કારણ કે ગ્રામજનોનો જે પ્રકારનો ઉત્સાહ આ વખતે જોવા મળ્યો એ તમામ લોકોની સહિયારા પુરુષાર્થથી, અમારા શિક્ષક પરિવારનો પણ એમાં ખૂબ મોટો પુરુષાર્થ એ અમને જોવા મળ્યો છે। દેશમાં ક્યાંય ન થતું હોય એવું માત્ર ને માત્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારની શાળા પ્રવેશ ઉત્સવ ને કન્યા કેળવણી થઈ રહ્યો છે। આ વર્ષે લગભગ બધી સ્કૂલોમાં લોકોએ સ્વયં તિથિ ભોજન પોતાના સ્વજનોને યાદ કરીને સારામાં સારું વિદ્યાર્થીઓને ભોજન પણ આ વખતે કરાવ્યું છે, એ પણ વિશેષતા રહી છે। નહીં તો કોઈ કોઈક જગ્યાએ કોઈ ગામમાં ન પહોંચી શકાય તો અલગ પ્રકારની વ્યવસ્થાઓ એમાં થતી ને લોકોએ સ્વયં એમાં પોતે કોન્ટ્રીબ્યુશન કર્યું છે। 25 કરોડથી પણ વધારે કિંમતના 494 જેટલા વર્ગખંડો જે બનેલા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે પ્રથમ ધોરણમાં પ્રવેશ પામ્યા છે એમાં 1775 જેટલા દિવ્યાંગો એમણે પ્રવેશ મેળવ્યો છે।